ધોરણ પાંચ વિષય પર્યાવરણ આસપાસ પ્રકરણ તેર પહાડી રહેઠાણ ભાગ બે ભાગ એકની અંદર ગૌરવ જાની અને લોનર બંને મુસાફરીની શરૂઆત કરી હતી અને એ મુસાફરીની અંદર એમને સુપૂર્વ તૈયારી કરી હતી એટલે કે એમની સાથે શું શું સામાન લીધો તેની ચર્ચા કરી હતી આપણે એ પોતે મુસાફરી માટે મુંબઈથી નીકળ્યા હતા જે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે તેનું પાટનગર છે મુંબઈથી દિલ્હી પહોંચ્યા પોતે અને એ ચૌદસો કિલોમીટર જેટલું અંતર છે જે કાપીને ત્રણ દિવસ બાદ મુંબઈથી દિલ્હી પહોંચ્યા એની વાત થઈ આપણે દિલ્હીના મકાનો પણ મુંબઈ જેવા જ હતા એટલે એમને દિલ્હી મુંબઈ જેવું લાગ્યું એમના મનમાં કલ્પના હતી કે મકાનો છે એ મકાનો લાકડામાંથી બનેલા હશે ઢાળવાળી છત બરફથી ઢંકાયેલા ઘર આ બધું મનમાં કલ્પના હતી પુસ્તકમાં વાંચેલું હતું તો દિલ્હીથી પૂરતો સામાન લઈને પોતે બે દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યા પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી તેમનો થાક ઉતરી ગયો એવી વાત કરી એમને હવે જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ રાજ્યો પરથી પસાર થઈને લદ્દાખમાં છેક લેહ સુધી પહોંચવાનું હતું તો આગળ એમની મુસાફરીમાં આપણે આગળ વધીએ તો ગૌરવ જાની કે જેમને સાથે લીધેલા સામાનોનો ઉપયોગ કરીને ઘર બનાવ્યું તંબુનો ઉપયોગ કરીને જે તમને દેખાય છે મારું નવું ઘર હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ કારણ કે ત્યાં ઠંડો વિસ્તાર છે એટલે સ્વાભાવિક છે આ બાબત બની શકે તો ઠંડીથી બચવા માટે તંબુની જરૂર હતી મારા નાનકડા નાયલોનના તંબુમાં તો ત્યાં રાખજો તંબુ નાયલોનનો બનેલો હતો તો નાયલોનના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું મારી મોટર સાયકલ રાત્રિના સમયે તંબુની રખેવાળી કરતી અને એના માટે એ બહાર જ ઊભી રહેતી સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના અવાજ સાંભળી મારી આંખ ઉડતી અને હું સૂર્યોદય જોતો તો આ પ્રમાણે તેની જે સવાર હતી એ સવાર સુંદર લાગતી તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના અવાજ સાંભળીને એમની આંખો ઉઘરી જતી અને સૂર્યોદય જોતા તો આ પ્રમાણે સુંદર મજાની સવારનો અનુભવ પોતે કરતા કહો તમે ક્યારે તંબુમાં રહ્યા છો તમારો અનુભવ તમારે કહેવાનો છે તમે ક્યારે તંબુમાં રહ્યા છો ક્યાં તે કેવો હતો તો તમારાથી ઘણા બધા મિત્રો તંબુમાં રહેલા હશે શાળામાંથી પ્રવાસમાં ગયા હોય ત્યારે પહાડી વિસ્તારની અંદર તંબુ બાંધીને રહેલા હોય અથવા તો ઘરના સભ્યો સાથે પણ ક્યાંય ફરવા ગયા હોય ત્યારે એ દરમિયાન પણ આવી રીતે તંબુ બાંધીને રહેલા હશો ગુજરાતની નજીક વાત કરીએ તો રાજસ્થાનની અંદર જેસલમેલ દરમિયાન આપણને આ અનુભવ થતો હોય છે કલ્પના કરો તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય તો કલ્પના કરો તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર દસ જ વસ્તુઓ લઈ જઈ શકાય તેવી દસ વસ્તુઓની યાદી બનાવો તો સ્વાભાવિક છે તમે જરૂરિયાત હોય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવા પ્રકારની જ તમે ખાસ વસ્તુઓ લઈ જશો તો જો એની આપણે યાદી બનાવીએ તો આપણને ખ્યાલ આવી જાય સૌથી પહેલાં શેત્રંજીની જરૂર પડશે નીચે પાથરવા માટે બેસવા માટે પહાડી વિસ્તાર હોય ખરાબ રસ્તો હોય નીચે જમીન ખરાબ હોય તો બે જોડી કપડાની જરૂર પડે આપણે સ્વેટર ધાબડા ટોર્ચ રાત્રિ દરમિયાન જંગલ જેવો વિસ્તાર હોય અને ત્યાં રહેવાનું હોય તો સ્વાભાવિક છે લાઇટની તકલીફ હોય તો ટોર્ચની જરૂર પડે બે દિવસ ચાલે તેટલો બગડે નહીં તેવો ખોરાક એટલે બે દિવસ સુધી ચાલી શકે એટલે પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે ક્યાંય પણ રસ્તામાં આપણને આપણો ખોરાક જરૂરિયાત પ્રમાણે પછી મેળવી શકાય પણ બે દિવસ ચાલે તેટલો ખોરાક પણ એ ખાસ બગડે નહીં તેવો પાણીનો જગ કારણ કે પાણીની જરૂર પડે રૂમાલ દાંતણ અને તમે સ્વાભાવિક છે કેમેરો પણ સાથે લો તો આ પ્રમાણે આટલી વસ્તુઓ આપણે સાથે જનરલી સામાન્ય રીતે લેતા હોઈએ છીએ તો બે જોડી કપડાં શેતરંજી ધાબડા સ્વેટર ટોર્ચ બે દિવસ ચાલે તેટલો બગડે નહીં તેવો ખોરાક પાણીનો જગ રૂમાલ કેમેરા અને દાંતણ આપણે સાથે લેતા હોઈએ છીએ તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે તમારા મિત્રને તે વિશે કહો ચિત્ર પણ દોરો જો તમે જુદા જુદા મકાનો જોયેલા હોય તો એના ચિત્રો દોરવાનો પ્રયત્ન કરજો અને એ મકાન કયા પ્રકારના છે તે ચોક્કસ નીચે લખવાનું તો સામાન્ય રીતે આપણે માટી લીંપણથી બનેલી ઝુંપડી જોયેલી હોય છે ત્યાં રાખજો આકૃતિ દોરવી અથવા તો આ જે ચિત્રો દોરવા જરૂરી નથી છતાં પણ તમારે આનંદ મેળવવા માટે મજા કરવા માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ તો માટી લીંપણથી બનેલી ઝુંપડી આપણે જોયેલી છે ઈંટ માટી અને નળિયાવાળું કાચું મકાન પણ જોયેલું છે તમે ઇન્ટ સિમેન્ટ કોન્ક્રીટનું બનેલું ધાબાવાળું પાકું મકાન જે તમે રહો છો તે તમા તમારામાંથી કેટલાક લોકો સ્વતંત્ર બંગલો કે વિલા પ્રકારના આધુનિક મકાન પણ હશે અથવા તો બહુમાળી મકાન પણ તમે રહો છો અમુક લોકો તો આવા પ્રકારના આપણે ઘર જોયેલા છે અને આપણને જોવા મળે છે વાત કરીએ ગૌરવ જાની જો તમે પહાડી વિસ્તારની અંદર લોનર મતલબ એમની મોટરસાયકલ સાથે જઈ રહ્યા છે એના રસ્તાઓ તમે જુઓ અને કેટલો અદ્ભુત નજારો તમને જોવા મળે છે પહાડી વિસ્તારનો ઠંડુ રણ વિશે વાત કરીએ આપણે ઠંડુ રણ છેવટે હું અને લોનાર લેહ પહોંચ્યા હવે એ પોતે લેહ પહોંચી ગયા પહેલી જ વખત મેં ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહે છે ધ્યાન રાખજો લેહ કેવો વિસ્તાર છે ઊંચો ઊંચાઈ ઉપર આવેલો છે ઠંડો અને સપાટ વિસ્તાર છે કે જેને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો લેહ કેવો વિસ્તાર છે તેને શું કહેવાય છે લેહ કેવો વિસ્તાર છે તેને શું કહેવાય છે તો તમે જોયું લેહ કે જે ઊંચો સૂકો ઠંડો અને સપાટ વિસ્તાર છે ઠંડો અને સપાટ વિસ્તાર છે તેને ઠંડુ રણ કહે છે લેહને ઠંડુ રણ કહે છે તો આ પ્રમાણે આ લેહની વાત કરી લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે ખૂબ જ ઓછો વરસાદ લદ્દાખમાં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો લદ્દાખમાં આપણને જોવા મળે છે તો આ લદ્દાખનો અદ્ભુત નજારો જેનો અનુભવ ગૌરવ જાણી મેળવી રહ્યા છે તમે પણ કદાચ લેહ લદાયકની મુલાકાત કરી હશે આગળ વાત કરીએ એમની મુસાફરીમાં તો લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ સફેદ સુંદર ઘરો એટલે કે સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં હું વાહન ધીમું ચલાવતો હતો મેં જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા ધ્યાન રાખજો શું બોલતા હતા નાના બાળકો ઝૂલે ઝૂલે અને આ જે ઝૂલે ઝૂલે છે કે જેનો મતલબ જેનો અર્થ થાય છે સુસ્વાગતમ સુસ્વાગતમ આપણે કોઈ પણ મહેમાન આવે અતિથિ આવે તો આપણે એમને આવકારતા હોઈએ છીએ હૃદયપૂર્વક આવતા આવકારતા હોઈએ છીએ ત્યારે આપણે બોલતા હોઈએ છીએ સુસ્વાગતમ તમારું સ્વાગત છે તો એ પ્રમાણે લેહની અંદર કોઈ પણ અતિથિ આવે તેને આવકારવા માટે આ પ્રકારના શબ્દનો ઉપયોગ થાય છે ઝૂલે ઝૂલે તો નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું તમે પણ આવી રીતે જોયું હશે કારણ કે નાના બાળકો પહાડી વિસ્તારમાં છે તેમને એટલું ભૌતિક સુખ ના હોય એટલે આવા પ્રકારના વિકલ્પ આવે સાધનો આવે તો ખુશ થઈ જાય આનંદ મળે એમને એટલે એના કારણે બાળકો સ્વાભાવિક છે એમની પાછળ દોડે અને એ વખતે પોતે બોલતા ઝૂલે ઝૂલે અર્થ થાય છે સુસ્વાગતમ સુસ્વાગતમ તેઓ મારી લોનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અદ્ભુત લાગે એમને કારણ કે બહુ ઝડપથી આવા પ્રકારના વાહનો જોવા ના મળે એટલા માટે બાળકોને થોડું કુતૂહલ લાગે નવાઈ લાગે દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માગતું હતું જો આ અદ્ભુત બાબત છે બાળકોનો પ્રેમ જો પોતાને એટલે કે ગૌરવ જાણીને ઘરે લઈ જવા માટે દરેક બાળક ઉત્સાહી હતું તો આ અદ્ભુત જે લોકોનો પ્રેમ ત્યાંના લોકોનું એ અહીંયા જોવા મળે છે આપણને તો આપણે ભાગ બેની અંદર ઠંડા રણની વાત કરી ઉપરાંત ગૌરવ જાનીએ જે ઘર બનાવ્યું મારું નાનું ઘર કરીને એની વાત કરી આપણે તો ભાગ બેની અંદર આપણે જે અભ્યાસ કર્યો તેના પ્રશ્નો નોંધી લઈશું એક જ સવાલ જેનો જવાબ તમારે હોમવર્કમાં નોંધવાનો છે ત્રીજો સવાલ છે સોરી ચોથો સવાલ છે ત્રણ સુધીના સવાલો આપણે ભાગ એકમાં પૂરા થઈ ગયા છે ચોથો સવાલ લેહ કેવો વિસ્તાર છે તેને શું કહેવાય છે તમને ખ્યાલ છે આપણે ચર્ચા કરી લેહ અને ત્યારબાદ એના પછી લદ્દાખની વાત પણ કરી હતી તો ભાગ બે પૂરો થયો